તો આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. આધિકારિક સૂત્રો જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, રાહુલ અને સોનિયા ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે તેવી પણ શક્યતાઓ, 12 માર્ચે યોજાનારી રેલીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી સૂત્રો માહિતી આપી રહ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે આધિકારિક સૂત્રોની માહિતી. મહત્વનું છે કે હાર્દિક પટેલે આ પહેલા પોતે જ જાહેરાત કરી હતી કે પોતે રાજકારણમાં પ્રવેશ છે અને લોકસભાની ચૂંટણી લડશે, ત્યારે 12 માર્ચે કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક અને આ સાથે જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં આ જ દિવસે જોડાશે, કારણ કે કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ નેતાઓ ત્યારબાદની રેલીમાં પણ હાજર રહેવાના છે અને આ જનસભા દરમિયાન જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ. સંવાદદાતા દીપેન પઢિયાર જોડાઈ ગયા છે ફોન લાઈન પર. દીપેન, આ પ્રકારની શક્યતાઓ પહેલાથી જ હતી પરંતુ હવે સૂત્રો પણ માહિતી આપી રહ્યા છે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે, કેટલી તથ્ય, કેટલું તથ્ય આ બાબતમાં? બિલકુલ, શિવાની સૂત્રો તરફથી જે આધારભૂત માહિતી મળી રહી છે તે મુજબ હાર્દિક પટેલ 12 માર્ચે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે અને જય જવાન જય કિસાન રેલી કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ સંબોધવાના છે. ત્યારે આ રેલીમાં હાર્દિક પટેલ જે પાસના નેતા છે તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી માહિતી છે અને ખાસ કરીને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ લોકસભાની ચૂંટણી પણ કોંગ્રેસમાંથી ગુજરાતની કોઈ એક બેઠક ઉપરથી લડી શકે છે. ખાસ કરીને જામનગર બેઠક ઉપરથી હાલ હાર્દિક પટેલ છે તે કોંગ્રેસના પક્ષ ઉપર લોકસભાની ચૂંટણી લડે તે માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં જોડાવું કે નહીં આ માટે કાર્યકર્તાઓ સાથે પણ આવતીકાલે હાર્દિક પટેલ છે તે ચર્ચા વિચારણા કરવાના છે અને આવતીકાલે ચર્ચા વિચારણા કર્યા બાદ હાર્દિક પટેલ નિર્ણય લેશે. પરંતુ કોંગ્રેસમાં જોડાવાની પ્રબળ શક્યતાઓ છે અને કોંગ્રેસમાંથી જ હાર્દિક પટેલ છે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. ખાસ કરીને જામનગર બેઠક છે તે બેઠક ઉપર વિક્રમ મારમે પણ હાર્દિક પટેલનું ચૂંટણી લડવાનું સમર્થન કર્યું છે, ત્યારે ચોક્કસથી હાર્દિક પટેલ સહિત ભાજપથી જે નારાજ અન્ય નેતાઓ છે તેમને પણ 12 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડવા માટેની કવાયત છે તે પ્રદેશના નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ આજે હાઈકમાન્ડ સાથે પણ આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી અને નારાયણ પટેલ સહિતના જે ભાજપથી નારાજ નેતાઓ તથા જે હાર્દિક પટેલ છે તેઓ કોંગ્રેસમાં જોડાય તે માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. બિલકુલ દીપેન, સીડબ્લ્યુસીની બેઠકની વાત કરવામાં આવે ત્યારબાદ જે જનસભા થવાની છે તેની વાત કરવામાં આવે અને તેવામાં હાર્દિક પટેલની કોંગ્રેસની કોંગ્રેસમાં એન્ટ્રી ગુજરાતના રાજકારણ પર તેની ચોક્કસથી એક પ્રભાવ તેમનો જોવા મળશે. બિલકુલ ચોક્કસથી, હાર્દિક પટેલ છે તે યુવા ચહેરો છે અને પાટીદાર ચહેરો છે. પાસ જે આંદોલન ચલાવી રહ્યા હતા અનામત માટેનું તેને લઈને પણ હાર્દિક પટેલની જે લોકપ્રિયતા છે તે ખૂબ જ છે. ખાસ કરીને જામનગર બેઠકની વાત કરવામાં આવે તો જામનગર બેઠક ઉપર ઘણી વિધાનસભાની 2-3 વિધાનસભાની બેઠકો એવી છે જ્યાં પાટીદાર મતોનું પ્રભુત્વ છે અને ત્યારે જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તો ચોક્કસથી કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ છે. જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડવામાં આવ્યો હતો તેમ હવે લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલને કોંગ્રેસમાં જોડી અને જે પાટીદાર મતો છે તે અંકે કરવાની કોંગ્રેસની રણનીતિ છે અને કદાચ કોંગ્રેસ તેમાં સફળ થાય તો કોંગ્રેસને ચોક્કસથી મોટો ફાયદો લોકસભાની ચૂંટણીમાં થશે. બિલકુલ દીપેન, જોડાવા માટે આભાર.